નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. આપણે બે ત્રણ દિવસ નથી મળી શક્યા તે માટેનો ખેદ છે થોડી દોડધામના કારણે, પરંતુ આપણે અહીં થોડી કરંટ મેટર્સ જોઈએ કે દેશનું સૌ પ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક છે તે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર પાસે આકાર પામશે. આ ડાયનોસોર છે જે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શક્યો નથી કે સાધી શક્યા નથી, જે કારણોસર તેમનો નાશ થયો છે. આપણા માનવીઓનું પણ એવું છે કે જે વ્યક્તિ પર્યાવરણ સાથે અનુકૂલન ન સાધી શકે તેમનો હંમેશ માટે નાશ થતો હોય. ત્યારે વિગત જોઈએ કે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ભારતનું પ્રથમ, દેશનું પ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક છે તે બાલાસિનોર પાસે ખુલ્લું મૂકવામાં આવશે, જે 52 હેક્ટર જેટલા વિસ્તારની અંદર ફેલાયેલું હશે. આ પાર્ક બની જશે, આ મ્યુઝિયમ બની જશે, પછી તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ટ પાર્ક બની જશે તેમ કહેવાઈ રહ્યું છે. ડાયનોસોરના અંદાજિત 65 મિલિયન વર્ષના ઇતિહાસને દર્શાવતું ભારતનું સૌ પ્રથમ અને ખોદકામથી લઈને પ્રદર્શન સુધીનું મ્યુઝિયમ ગુજરાત પ્રવાસન નિગમે બનાવવાની જાહેરાત કરી છે. 1 મિલિયન એટલે 10 લાખ વર્ષો થાય ત્યારે આવા 65 મિલિયન વર્ષનો ડાયનોસોરનો ઇતિહાસ આપણે ભેગો કરી અને એક આખું એક મ્યુઝિયમ બનાવવાનું, પાર્ક બનાવવાનું વિચારી રહ્યા છીએ. ભારતની આઝાદી પહેલા બાલાસિનોર છે તે બાબી વંશના નવાબી રાજ્ય એટલે કે બાલાસિનોર રાજ્ય તરીકે ઓળખાતું હતું. ત્યારે આપણે વિગત જોઈએ કે આપણને સૌ પ્રથમ અવશેષો કઈ રીતે પ્રાપ્ત થયા, તો કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા રૈયાલી ગામેથી આપણને સૌ પ્રથમ 1983 ની અંદર ડાયનોસોરના 10,000 જેટલા ઈંડાના અવશેષો પ્રાપ્ત થયા હતા. તો અહીં ફેક્ટ આપણને ઘણી બધી વખત પૂછાતો હોય છે કે ડાયનોસોરના ઈંડા મળેલા હોય તેવું રૈયાલી સ્થળ ક્યાં આવેલું છે, તો કે મહીસાગર જિલ્લામાં. આ સાલ અગત્યની થશે અહીંથી કે ક્યારે મળે આપણને સૌ પ્રથમ, તો કે 1983 એટલે કે 1983 માં. અત્યારે હાલમાં જે પેલિયોન્ટોલોજીસ્ટ છે તે પણ એવું માનવા લાગ્યા છે કે બાલાસિનોર પાસેના વિસ્તારની અંદર ડાયનોસોરની અંદાજિત 7 જાતિઓ 7 પ્રજાતિઓ રહેતી હશે. આવું એ લોકો કેમ માને છે, કારણ કે વર્ષ 2003 માં પણ ત્યાં સંશોધન થયું બાલાસિનોર પાસે અને ત્યાંથી એક નવી પ્રજાતિ આપણને મળી, ડાયનોસોરની પ્રજાતિ જેને નામ આપવામાં આવ્યું હતું ટાયરેનોસોરસ રેક્સ કુલની. આ પ્રજાતિ હતી જેના ઈંડાને આ પેલિયોન્ટોલોજીસ્ટોએ નામ પણ આપ્યું, તે પણ યાદ રાખીએ, રાજા સોરસ નર્માન્ડેસિસ એટલે કે નર્મદાના રાજા એવું નામ આપવામાં આવ્યું હતું. આ પાર્કની અંદર જે બાલાસિનોરના બાબી વંશના જે વ્યક્તિ હતા, શાસક હતા, આલિયા સુલતાન બાબી, તેઓ દ્વારા પણ સાચવી રખાયેલા અવશેષો ફોસિલ્સને આ મ્યુઝિયમ કે પાર્કની અંદર દર્શાવાશે. અને કરંટ એક બીજી વાત એવી પણ છે કે સૌ પ્રથમ 1983 માં રૈયાલી ગામેથી આપણને ડાયનોસોરના 10,000 જેટલા ઈંડા મળ્યા, ત્યારે વર્ષ 2018 ની અંદર બાલાસિનોર પાસે આવેલા બીડના મુવાડા ગામેથી પણ આપણને ડાયનોસોરના ઈંડાના અવશેષો પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદની આપણે મેટર જોઈએ કે પીઢ અભિનેતા પદ્મશ્રી દિન્યાર કોન્ટ્રાક્ટરનું નિધન થયું. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે, તેમને શ્રદ્ધાંજલિ. આપણે આમ નામથી કદાચ મેટર જોયું હોય તો આપણને યાદ ન રહે, પણ અહીં તેમનો આપણે તસવીર જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે હા, આ ભાઈને આપણે મૂવીમાં ક્યાંય ને ક્યાંય જોયેલા. તેમનું તાજેતરમાં મુંબઈ ખાતે નિધન થયું. જેઓના યોગદાન વિશે વાત કરીએ તો તેઓએ બોલિવૂડ ફિલ્મો અને ટીવી ધારાવાહિકો એટલે કે સિરિયલોમાં કામ કરેલું છે. તેઓએ 3 ભાષાઓમાં રંગભૂમિ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. તેઓ સામાન્ય રીતે કોમેડિયન જેવા રોલ ભજવતા હતા અને પોતાના જીવનની અંદર તેઓએ નિર્માતા દિગ્દર્શક તરીકે પણ પોતાની એક સારી છાપ છોડી હતી. તેઓ પોતે પારસી હતા અને મુખ્ય ફિલ્મોમાં બાદશાહ, ખિલાડી, બાજીગર, 36 ચાઇનાટાઉન વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એટલે કે વર્ષ 2019 માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા. તેમના નિધન પ્રસંગે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની સાથેની એક તસવીર છે તેને ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમની ખોટ બોલિવૂડને અને આ અભિનય ક્ષેત્રે પડશે તેવી વાત કરી. ત્યાર પછીની મેટર જોઈએ કે ગુજરાતના 13-15 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ બેઠક કરીને આ વાતની જાહેરાત કરી છે. ત્યારે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ 13 અને 14 જૂન અને શહેરી શાળા પ્રવેશોત્સવ 15 જૂન ના રોજ યોજાશે. વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી
ત્યારે આપણે યાદ રાખીએ ખાસ કે પ્રતિ વર્ષ ગુજરાત સરકાર છે તે બાળકોનું જે નવું સત્ર શરૂ થતું હોય વિદ્યાર્થીઓનું નવું વર્ષનું અભ્યાસનું કાર્યક્રમ શરૂ થતો હોય ત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવતી હોય છે. આપણા ગુજરાતના અત્યારે આપણે વાત કરીએ તો શિક્ષણ ખાતાના કેબિનેટના શિક્ષણ મંત્રી તો તેઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે કે પહેલા દરજ્જાના આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના બીજા દરજ્જાના શિક્ષણ મંત્રી છે વિભાવરીબેન દવે. અહીં એક ભાઈ પણ ઊભા છે જેમનું નામ છે ડોક્ટર જે એન સિંહ સાહેબ, જે આપણા ગુજરાતના મુખ્ય સચિવ છે. તેમના લગતી પણ એક કરંટની મેટર આવી છે, અહીં ફોટો છે એટલે આપણને ખાસ યાદ આવી જાય કે ગુજરાતના મુખ્ય સચિવ પદે તેમનો કાર્યકાળ છે, એટલે કે તેમને 6 માસનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. હજી 6 માસ સુધી જે એન સિંહ સાહેબ છે તે આપણા ગુજરાતના મુખ્ય સચિવ પદે બન્યા રહેશે. તો આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત ગુજરાત સરકારે ક્યારે કરી? તો કે નાણાકીય વર્ષ 2003-04 થી, જે માટે વર્ષ 2019ની અંદર આ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની 17મી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. આ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ તો કે 100% નામાંકન અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો. 100% નામાંકન એટલે શું? તો કે સામાન્ય રીતે વાલી છે તે શિક્ષિત ન હોય અથવા તેમને શિક્ષણ છે તેનું મહત્વ ખ્યાલ ન હોય ત્યારે તેઓ પોતાના બાળકને શાળાએ મોકલતા નથી. તો આવા દરેક બાળકોને શોધી અને સરકાર છે તેમને શાળાએ મોકલે કે તેમનું પૂર્ણ એટલે કે 100% નામાંકન થાય તેવો એનો ઉદ્દેશ છે. અને ડ્રોપઆઉટ રેશિયો તો કે ચોથા ધોરણમાંથી ઘણી વખત વિદ્યાર્થી જે તને ભણવા ન ગમતો હોય તે 5મા ધોરણમાં જતો નથી, 4 ધોરણ પછી પોતાનું શિક્ષણ છોડી દે છે. તો આ ડ્રોપઆઉટ થયો શિક્ષણમાં ખરેખર, તો આ ડ્રોપઆઉટ રેશિયોને પણ ઘટાડવો. જે આપણા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે 13-15 જૂન. ત્યારબાદની મેટર જોઈએ કે બેરોજગારીને દૂર કરવા સરકારની મથામણ. તો આ મથામણ શું છે ભારત સરકારની, કેન્દ્ર સરકારની? તો કે ભાઈ કેન્દ્ર સરકારે તાજેતરમાં વાત કરી કે જે નેશનલ કરિયર સર્વિસ સેન્ટર છે તેમના પર રજિસ્ટર્ડ બેરોજગારીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તે સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે બેરોજગારોની, જે રજિસ્ટર્ડ થયા હોય તેઓની સંખ્યા. એટલે ભારત સરકારે તાજેતરમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને એક આગ્રહ કર્યો કે ભાઈ તમારી નાની મોટી કોઈ પણ ભરતી હોય કે તમને કોઈ વ્યક્તિની જરૂર હોય તે દરેક વિગત છે તે ક્યાં આપો? તો કે નેશનલ કરિયર સર્વિસ ઉપર તમે તે માહિતી મૂકો. ભાઈ અમારે અમારી કંપનીને એક પ્લમ્બરની જરૂર છે. તો જેને જે યુવાન છે તે પ્લમ્બરની કામગીરી શોધી રહ્યો છે તે આ એક સિંગલ પ્લેટફોર્મની મદદથી નોકરી મેળવી શકે ખરો, પોતાના શહેરને અનુકૂળતા મુજબ હોય તો. એટલે સરકારે એમ વાત પણ કરી દીધી કે અમે ખાનગી કંપનીઓ છે તેને વધુ પડતો આગ્રહ ન કરી શકીએ, અમને કહીએ છીએ કે આની ઉપર નોંધાવો તો સારું, દરેક લોકોને મદદ મળે અને એક સારી વાત પણ છે. એટલે સરકારે ઈચ્છા વ્યક્ત કરી કે આ માહિતી આ સર્વિસ સેન્ટર ઉપર મળવાથી જે પણ યુવાનો નોકરી શોધી રહ્યા છે તેમને એક તક મળી રહેશે અને ઝડપથી નોકરી મળી રહેશે. તો આ નેશનલ કરિયર સર્વિસની સ્થાપના છે તે વર્ષ 2015ની અંદર કરવામાં આવી હતી શ્રમ અને રોજગાર મંત્રાલયની છે. આ 2 ફેક્ટ્સ મિત્રો યાદ રાખજો ખાસ. નેશનલ કરિયર સર્વિસની સ્થાપના ક્યારે થઈ? 2015. અને ક્યાં મંત્રાલયે તેને લોન્ચ કર્યું? તો શ્રમ અને રોજગાર મંત્રાલય, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રી. એને અનુલક્ષીને આપણું જે DOPT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ મંત્રાલય છે તેણે ભારત સરકાર અને અન્ય રાજ્યોના દરેક વિભાગોને આદેશ આપ્યા છે કે UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, આ બેને બાદ કરતા દરેક વિભાગોએ પોતાની ભરતીની જાહેરાતો છે તે નેશનલ કરિયર સર્વિસ પર કરવી પડશે. અત્યારે હાલમાં આપણા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે તે પણ યાદ કરીએ કે તેમને કેબિનેટ કક્ષાનું સ્થાન નથી આપવામાં આવ્યું પરંતુ રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો, તે છે સંતોષકુમાર ગંગવાર. આ જે નેશનલ કરિયર સર્વિસ છે તેમની ટેગલાઈન પણ અહીં દર્શાવેલી, સહી અવસર સહી સમય, અંગ્રેજીમાં જોઈએ તો રાઈટ ઓપોર્ચ્યુનિટીઝ રાઈટ ટાઈમ. ત્યારે ત્યારબાદની વિગત આપણે જોઈએ કે ઓખા અને પિરોટન ટાપુના કિનારે ડોલ્ફિન માછલીઓ
મળી આવી. આપણા ગુજરાત માટે એક આનંદની વાત છે અને આપણા ગુજરાતની ભૂગોળમાં એક નવું પ્રકરણ પણ ઉમેરાયું છે. આવું કેમ બન્યું? તો કે આપણને એટલે માલુમ થયું કે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એક અભ્યાસ કર્યો, તે અભ્યાસને નામ આપવામાં આવ્યું હતું રિકવરી ઓફ ડુગોંગ એન્ડ ધેર હેબિટેટ ઇન ઇન્ડિયા. તે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મત મુજબ જે ભારતના કિનારે 371 જેટલી ડોલ્ફિનો જોવા મળતી, તેમાંથી 235 જેટલી ડોલ્ફિન છે તે અત્યારે ગુજરાતના દરિયા કિનારે જોવા મળી છે. અત્યાર સુધી આપણે લોકોએ ડોલ્ફિન જોવી હોય તો આપણે અન્ય રાજ્યનો પ્રવાસ કરવો પડતો હતો. હવે ગુજરાતમાં 235 જેટલી ડોલ્ફિન આવી ગઈ છે, તેમ છતાં આપણે એને જોઈ શકશું નહીં. શા માટે? કારણ કે ડોલ્ફિન ટુરિઝમ છે તે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. પણ આપણા ગુજરાત માટે એક સારી વાત છે અને પર્યાવરણવિદો એક મુદ્દો પણ ઉપાડ્યો કે કચ્છના અખાતને સસ્તન દરિયાઈ જળચર માટે એક મહત્વનો વિસ્તાર જાહેર કરવામાં આવે. આ ડુગોંગ પણ ઘણી બધી વખત એક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અગાઉ કે ડુગોંગ શું છે, એમાં જવાબ આવતો હતો એક જળચર. તો એ પણ આપણે યાદ રાખીએ. અભ્યાસની અંદર ક્યાં ક્યાં વિસ્તારનો સમાવેશ થયો હતો? તો કે ભારતના એક કચ્છનો અખાત, આંદામાન અને નિકોબાર ટાપુ, મંડાનનો અખાત અને પાર. ગુજરાતના દરિયા કિનારે 7 જેટલી ડુગોંગ પણ જોવા મળી, જેમાંથી 2 ખરેખર મૃત હતી, જે ગુજરાતના પર્યાવરણ વિભાગ માટે એક ચિંતાનો વિષય પણ બન્યો. તો આ થોડી મેટર્સ હતી મિત્રો, આપણે જોઈ તેને. આ વિડીયો જો આપને પસંદ આવે તો તેને વિશેષ રીતે સબસ્ક્રાઇબ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ જ રીતે આપણે અન્ય વિડીયો પણ મેળવતા રહેશું. થેન્ક યુ.